નમસ્કાર, સુપર ફાસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું સંજય રાવલ. મેઘરજના તડકવાડા ગામે જલારામ સેવા ટ્રસ્ટ મેઘરજ દ્વારા નેત્રમણિ નિદાન કેમ્પ યોજાયો. માગરોળ પીજીવીસીએલની ઘોર બેદરકારી સામે આવી, વીજ વાયરો રોડ ઉપર પડતા બે ભેંસોના મોત. કપરાડા તાલુકાના વાજવટ બાળી પાસે બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત. ભરૂચ જિલ્લાના વાગડા તાલુકા મામલતદાર દ્વારા કોઈ નિર્ણય ન લેવાતા ધંધાર્થીઓ કલેક્ટર કચેરીએ પહોંચ્યા. ગુરુવારી બજારની મંજૂરી માટે કરી માંગ. પંચમહાલના શહેરાના માર્કેટયાર્ડ ખાતે ફરીથી ભાજપનો કેસરિયો લહેરાયો હતો. ખેડૂત વિભાગ, ખરીદી વેચાણ, મંડળીઓ વિભાગ તેમજ વેપારી વિભાગ બિનહરીફ થતા ભાજપમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. એમબીબીએસ પૂર્ણ કર્યા પછી ઇન હાઉસ તાલીમ માટે ઇન્ટર્નની તબીબો સ્ટાઇટ પેની માંગ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર. 60 વર્ષથી ઉપરના કોઈ પણ વ્યક્તિને હવે એર ઇન્ડિયાની ટિકિટ અડધા ભાવે મળશે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના પ્રખ્યાત સિંગોડાની ખેતીમાં પણ આ વર્ષે કોરોનાની અસર જોવા મળી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગ્રીન પાર્ક ટ્રીમાં પરિણીતાએ ઘરો ફાંસો ખાઈ જીવન લીલાનો અંત આણ્યો તો યુવતીની માતાએ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ, સસરા સહિત 4 વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે રિક્ષા ચાલક પોતાની રિક્ષા લઈને જઈ રહ્યા હતા તે સમયે ચાલુ ડ્રાઇવિંગે હૃદયરોગનો હુમલો થતા તેઓ ચાલુ રિક્ષામાંથી નીચે પટકાયા હતા તો હૃદયરોગના હુમલાને લઈને 55 વર્ષના મુકેશભાઈ અમૃતભાઈ શાહનું મોત નિપજ્યું હતું. ઓસ્ટ્રેલિયા સામેની પહેલી ટેસ્ટ માટે ભારતની પ્લેઇંગ 11 જાહેર. રાજસ્થાનમાં કોલ્ડ વેવની ચેતવણી, ગુજરાતમાં પણ ઠંડી વધવાની આગાહી. દેશમાં વેક્સિન માટે કોલ્ડ ચેન તૈયાર, જરૂરી તમામ સાધનો રાજ્યને પહોંચાડી દેવાયા. સ્વાસ્થ્ય મંત્રાલયે સમગ્ર તૈયારીઓની જાણકારી આપી. તારક મહેતા ફેમિમ નેહા મહેતાએ પૂર્વ રાજ્યમંત્રીના પરિવારની લીધી મુલાકાત. અંજલિભાઈ ઉપરાંત ફિલ્મના કો પ્રોડ્યુસર આશુ પટેલની ટીમે વસુબેન ત્રિવેદીના નિવાસસ્થાને હળવી પરો માણી. ભારતે ચીનને આપેલા જવાબની પ્રશંસા કરતું અમેરિકા. અમેરિકાના વિદેશ મંત્રીએ કહ્યું, ચીનની દાદાગીરી વિરુદ્ધ ભારતે અસરકારક પગલાં લીધા. કોંગ્રેસને પ્રિયંકા ટચ મળવા સંભવ. કોંગ્રેસ અધ્યક્ષની વરણી એપ્રિલ સુધીમાં થશે. રાહુલ ના પાડશે તો પ્રિયંકાની વરણીના સંકેતો. કંગના ઋત્વિક પ્રકરણની વર્ષો પછી તપાસ. અભિનેત્રી કંગાની ડેટ લાઈફ વિશાળ અને વિવાદી. કલ્યાણપુર તાલુકાના મારી ગામની સીમમાં જુગાર રમતા અખાડા પર એલસીબી પોલીસ તાટકી. રૂપિયા 12.40 લાખના મુદ્દામાલ સાથે 3 મહિલાઓ સહિત 9 જબ્બે. અભિનેતા અને ભારતીય જનતા પાર્ટીના સાંસદ સનિલ દેવને વાય સૈનીની સુરક્ષા આપવામાં આવી છે. મતલબ તેની સાથે કેન્દ્રીય સુરક્ષા દળોની ટીમ હાજર રહેશે. સનિલ દેવ પંજાબના ગુરુદાસપુરના ભાજપના સાંસદ છે. ભૂમાફિયા વિરુદ્ધ વિધેયકને રાજ્યપાલની મંજૂરી. રાજ્યમાં ભૂમાફિયાઓ વિરુદ્ધ હવે કડક કાર્યવાહી. વેક્સિનની આડઅસરો અંગે સાવચેત રહેવું. સરકારે સ્વીકાર્યું કેટલાક લોકોને વેક્સિનની આડઅસરો થઈ શકે. દહેજના ભૂખ્યા સાસરીના ત્રાસથી મહિલાએ ફાંસો ખાઈને કર્યો આપઘાત. નરોડા વિસ્તારમાં રહેતી એક પરિણીતાએ ઘરે ફાંસો લગાવીને કરી આત્મહત્યા. ફરાર ગોલ્ડન સબજેલના જેલર ડીકે પરમાર ની ધરપકડ. નિખિલ ડોગા ગેંગના સબજેલમાં સુવિધા આપવાનો આરોપ. એક માસથી હતા ફરાર. સતત ચોથા દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો. ડીઝલ 18 પૈસા અને પેટ્રોલ 7 પૈસા મોંઘું થયું. મુંબઈમાં પેટ્રોલ 88 રૂપિયાથી વધુ.
અમદાવાદના નારોલ પીરાણા રોડ પર સર્જાયો ટીપર અકસ્માત, 7 મુસાફર ઘાયલ. નારોલ લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત, 7 લોકો ઈજાગ્રસ્ત. તો આ સાથે સમાચાર સુપરફાસ્ટ અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.